ચાર વર્ષની બબાલો છે, ચાર મીટિંગમાં કાકો શું કરી લેવાનો? અલ્યા કાકા માટે ચાર કલાક એ બહુ છે. બોલો શું પીશો, કાઢો કે કાઓ? કાઢો. મજા મજા આવશે. ચોઇસીસ નથી મળતી, આમાં લોકો મજા લઈ જાય છે. ચોઇસીસ મળતી જ નહોતી તો નતા કરવા લગન. ભૂલ થઈ ગઈ ને? યસ. અરે સર તમે ક્યાં? અરે દોસ્ત મારું ઘર છે અને આ બધા કામ કરવા મને ગમે છે. અને તમે બંને મારા મહેમાન છો. યસ. સાહેબ આનો પ્રોબ્લેમ એવો છે ને કે દર વખતે આપણે વાત કરતા હોઈએ ત્યારે ધીરજ રાખવાની, જે તારામાં બહુ ઓછી છે. અરે છે જ નહીં સર. અરે 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 તારો પણ બોલવાનો વારો આવશે. ત્યાં સુધી કોઈ બીજું બોલતું હોય તો એની વાત પૂરી થવા દેવાય. હા આપણે કેમ મળ્યા? અમારે ડિવોર્સ લેવા છે ને તમે અમને લેવા નથી દેતા, એટલે આપણે એટલે આપણે ત્રણ નહીં, આપણે એટલે મનુષ્ય. એક વ્યક્તિ બીજી વ્યક્તિને કેમ મળે? નવરો હોય એટલે. ભાગ્યમાં લખ્યું હોય એટલે. દૈવી એકરૂપતાનો કાયદો, લો ઓફ ડિવાઇન વનનેસ. એટલે આપણા શરીરમાં જે કંઈ અણુ છે ને, એટલે કે એટમ, એ બ્રહ્માંડ જોડે જોડાયેલા છે. સાહેબ શું અણુ બ્રહ્માંડને બધાની વાતો કરો છો? સીધે સીધું કોને શું પ્રોબ્લેમ છે અમારા વચ્ચે? પૂરી વાત તો સાંભળ. હા આપણે જે કંઈ કરીએ ને, સારું ખરાબ, એની અસર બીજી વ્યક્તિ ઉપર પડતી હોય છે. જેમ કે ઓફિસમાં બોસ આપણને સ્ટ્રેસ આપે તો એનો ગુસ્સો પાર્ટનર ઉપર નીકળે, ખરાબ અસર. સરસ દાળ ઢોકળી ખાધી હોય અને કુકિંગના વખાણ કરીએ તો એ સારી અસર. દરેક સંબંધમાં સારી અને ખરાબ અસર હોય જ છે. સારી અસર ઉપર જે ફોકસ કરે એમનું ટકે, અને ખરાબ અસર ઉપર જે ફોકસ કરે તમારા બંનેની જેમ, એને સુધારવાનું મારું કામ. જો આવી તો ઘણી બધી વાતો છે, પણ તમને બંનેની ઉતાવળ છે એટલે આજનું સેશન આપણે અહીંયા પતાવી દઈએ. પણ તમારે બંને જણાએ મારું એક કામ કરવું પડશે. શું? બંને ભેગા થઈને મને ગિફ્ટ આપવાની. ગિફ્ટ? કેવી ગિફ્ટ? ક્યાંથી લાવવાની ગિફ્ટ? એ તો તમારે ઘેર ડિલિવરી થઈ જશે, ખાલી એના પૈસા તમારે રોકડા આપી દેવાના. ધારો કે ના આપીએ તો? તો કોર્ટની તારીખ છે, આગળ પણ વધી જાય. અમને તો કેસ ઠોકવાની ધમકી ના અપાય. આ તો કે રીત છે ભીખ માંગવાની? અરે શું કઈ પણ બોલે છે. અરે તને ના ખબર પડે, આ બધા કરપ્ટ લોકો હોય. જોજે એક માણસ આવશે, ગિફ્ટના નામે પૈસા લઈ જશે, અને પછી કેસની ડેટ આગળ. તે બંગલો જોયો છે? તને લાગે છે 5-10 હજાર થી અમને કઈ ફેર પડશે? ભઈ મેં તને 2 વર્ષમાં કઈ નથી આપ્યું, અમને શું આપવાનું? કારણ કે હું તારી પત્ની નથી ભાઈ, કે તું મને આમ ટેકન ફોર ગ્રાન્ટેડ લે. હા લાલુ, બરાબર ના આકૃતિ? બિલકુલ બરાબર સર. ના ના સોરી સર, હું એ રીતે. કોઈ વાંધો નહીં, આવું બધું થયા કરે, એનું જ નામ સેશન હો ભાઈ.